બસ બોલકુ પેનાસિતે વિદ્યાલય દ્વારા મુડાકાર સો લક્ષ માથી સ્વાગત કરું છું આપણે આજે કશોર ની અંદર પેજ નંબર 6 પર એક પેરેગ્રાફ આપેલો છે જોડીમાં કામ કરો તમારા શિક્ષક ફકરો હશે તમે તમારા જોડીદાર સાથે મળીને તે લખો લખી રહ્યા પછી બંને સાથે મળીને તમારા ફકરામાં થયેલી ભૂલ સુધારીને ફરીથી લખો તમારો ફકરો બીજા જૂથ સાથે સરખાવો હવે હું એક તમારી સામે ફકરો બોલીશ વાંચીશ મતલબ અને તમારે એ ફકરો જે છે અહીંયા લખવાનો રહેશે હવે પછી તમારે એ ફકરાને તમારી મિત્ર સાથે સરખામણી કરવાની છે કે તમારો જે પેરેગ્રાફ છે એ તમારા મિત્રની સાથે મેચ થાય છે કે નહીં એ અને એની અંદર એ પેરેગ્રાફ જે છે એની અંદર કેટલી ઝીણી મોટી જે ભૂલ હોય એ જોવાનું છે અને ત્યારબાદ એમાં સુધારી અને તમારે લખતા જવાનું છે હવે આપણે એમાં કયો પેરેગ્રાફ કીધું છે એમાં વાદળાઓની ગમત વાળું કીધું છે તો હું એ પેરેગ્રાફ હમણાં તમારી સામે વાદળાની આમાં તમારી સામે પેરેગ્રાફ હું વાંચીશ અને એ પેરેગ્રાફ તમારે જે અહીંયા તમારી બુક છે અહીંયા લખવાનો છે એકમ બે ની વાર્તા વાદળની ગમતમાંથી 5 લીટી લખાવ હવે હું આમાંથી વાદળની ગમતમાંથી કોઈ પણ 5 લીટી લખાવું છું એ તમારે જે હું બોલતી જાઉં એ તમારે તમારી બુક ની અંદર લખતા જવાનું છે હવે હું બોલું છું બધા ધ્યાનથી સાંભળજો અને ત્યારબાદ તમારે આ જાતે લખવાનું છે બુક માંથી જોઈ અને લખવાનું નથી હું બોલતી જાઉં છું અને તમારે લખતા જવાનું છે પછી તમારે એમાં જોવાનું કે કેટલી ભૂલ પડે છે અને પછી નીચેનો જે પેરેગ્રાફ ની માટે જગ્યા જે આપણને આપેલી છે ત્યાં આપણે સુધારી અને લખવાનું રહેશે તો હવે સૌપ્રથમ પેરેગ્રાફ વાંચું છું તમે ત્યાં ધ્યાન આપજો આકાશમાં દોડા દોડી પડા પડી ને ધમ્મા ચકડી થઈ રહી આકાશમાં દોડા દોડી પડા પડી ને ધમ્મા ચકડી થઈ રહી ધોળા પીળા ને બીજા નાના વાદળો વાદળા ને મોટા વાદળા એ પોતાની ઓથે લઈ લીધા બધે કાળું કાળું થઈ ગયું દીવો તો કોણે જાણે ક્યાં કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો પોતાની જીત થી વાદળા ની આંખો ચમકવા લાગી બસ આટલું જ લખવાનું રહેશે પરિવાર તરફથી ધ્યાન આપજો આકાશમાં દોડા દોડી પડા પડી ને ધમ્મા ચકડી થઈ રહી ધોળા પીળા ને બીજા નાના વાદળા ને મોટા વાદળા એ પોતાની ઓથે લઈ લીધા બધે કાળું કાળું થઈ ગયું દીવો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો ઉદ્ગાચીન પોતાની જીભથી વાદળાની આંખો ચમકવા લાગી હવે આ જે પેરેગ્રાફ બોલી વાંચી છું એ જ પેરેગ્રાફ તમારે તમારી બુક ની અંદર અહીંયા લખવાનો જેસે પેજ નંબર 6 પર અહીંયા આ પેરેગ્રાફ લખવાનો રહેશે આ બોલી તેના આધારે તમારે લખવાનું છે ત્યારબાદ અહીં નીચે જે પેરેગ્રાફ છે એ તમારે ભૂલ સુધારી અને લખવાનું છે મોઢે લખશો એટલે ક્યાંક નાનકડી ચૂક તો રહી ગયો હશે તો એ તમારે સુધારી અને અહીંયા નીચે જે આપણને જગ્યા આપી છે સુધારી સુધારેલો ફકરો લખો તો એ ફકરો તમારે અહીંયા લખવાનો રહેશે હવે ત્યારબાદ પેજ નંબર 101 ઉપર આપે છે શું ઘાટું અને શું ઝાકું કહો હવે પહેલું આપ્યું છે શું ગુલાબી ગાલ કે હોઠ તો આવશે હોઠ હોઠ ગુલાબી શું ગુલાબી તો હોઠ પછી શું કાળું વાળ કાળા કે આંખની કીકી કાઢી તો કે વાળ કાળા શું લીલું મરચું કે પોપટ શું લીલું હોય તો કે મરચું હવે ત્યારબાદ કીધું છે શું ધોળું દૂધ કે દહીં તો આવશે દૂધ કેવું હોય ધોળું હોય શું પીળું હવે આમાંથી પીળું શું હોય લીમડાનું પાકું પાન પીળું હોય કે પાકી કેરી પીળી હોય તો કે લીમડાનું પાકું પાન જે હોય એ કેવું હોય પીળું હોય શું ગુલાબી હોય તો કે મોટ ગુલાબી હોય પછી શું કાળું હોય તો કે વાળ કાળા હોય શું લીલું હોય તો મરચું લીલું હોય શું ધોળું હોય દૂધ ધોળું હોય શું પીળું હોય છે તો કે
લીમડાનું પાકું પાન જે છે એ કેવું હોય, પીળું હોય. તો આ તમારે તમારી બુક ની અંદર વ્યવસ્થિત લખવાનું છે અને અહીંયા ફકરો સુધારી અને નીચે લખવાનું રહેશે. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરી વાત મળીશું. થેન્ક યુ.